जामनगर जिल्लाना वसई गामे आवेल प्राथमिक आरोग्य केन्द्र ने आरोग्य क्षेत्र राष्ट्रीय एवोर्ड प्राप्त थयो छे। भारत सरकारना आरोग्य अने परिवार कल्याण मंत्रालय तरफथी हालमां राज्यना एकमात्र वसई प्राथमिक आरोग्य केन्द्र ने NQAS प्रमाणपत्र जेवो राष्ट्रीय एवोर्ड मळेलो छे। अगाउ राज्यना अन्य 3 PHC केन्द्रों आ एवोर्ड मेळवी चूक्या छे। भारत सरकारना आरोग्य अने परिवार कल्याण मंत्रालयना NHSRC द्वारा NQAS धाराधोरण मुजब उच्च कक्षानुं राष्ट्रीय लेवलनुं बहुमान जामनगर जिल्लाना वसई प्राथमिक आरोग्य केन्द्रने मळेल छे, जे NQAS असेसमेंटमां अत्यार सुधीमां सौथी वधारे गुण मेळवनार प्राथमिक आरोग्ય કેન્દ્ર બન્યું છે। NQAS સર્ટિફિકેટ મેળવનાર ગુજરાત રાજ્યનું ફક્ત 4th અને સમગ્ર રાજકોટ ઝોન અને જામનગર જિલ્લાનું જામવંથલી બાદ બીજા આરોગ્ય કેન્દ્ર તરીકે સન્માનિત થયેલ છે, જે જામનગર જિલ્લા માટે એક સિદ્ધિ સમાન છે। ગુજરાત રાજ્યમાં NQAS સર્ટિફિકેટ મેળવનાર ગુજરાત રાજ્યના 4 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી 2 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જામનગર જિલ્લા અને તાલુકાના છે, જે એક મહત્વની વાત કહી શકાય। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વસઈને NQAS નામનો નેશનલ લેવલનો એવોર્ડ આપણે 2019 31 જુલાઈના રોજ મળેલ છે, જે 3 વર્ષ માટે માન્ય ગણાય છે। NQAS નો મતલબ થાય છે નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ, જે NQAS અંતર્ગત આપણે દિલ્હીથી અને કલકત્તાથી આપણે ચેન્નઈથી નેશનલ લેવલના 2 એસેસર આવેલા હતા, જેઓએ આપણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ટોટલ 6 ડિપાર્ટમેન્ટનું એસેસમેન્ટ કરેલ હતું, જેમાં મુખ્યત્વે આવે છે OPD, IPD, લેબર રૂમ, લેબોરેટરી, નેશનલ હેલ્થ પ્રોગ્રામ અને જનરલ એડમિનિસ્ટ્રેશન। આપના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વસઈને તમામ 6 ડિપાર્ટમેન્ટમાં 90% વધારે સ્કોર પ્રાપ્ત કરેલ છે, અને જે તે સમયે તે સ્કોર ગુજરાતનો સૌથી હાઈએસ્ટ સ્કોર હતો। ત્યારબાદ આપણે NQAS સર્ટિફિકેટ મળ્યા પછી પણ આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વસઈમાં નવા નવા ઘણા સુધારાઓ આપણે કરેલ છે। હમણાં હાલમાં કોરોનાની પરિસ્થિતિમાં પણ આપણે 4 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન નવા આપણે વિકસાવેલ છે અહીંયા, અને 6-7 જેવા ઓક્સિજન સિલિન્ડરની પણ આપણે વ્યવસ્થા કરેલ છે। કોરોના જ્યારે ટેસ્ટિંગ ચાલુ થયું ત્યારે એકય PHCમાં એટલા ટેસ્ટિંગ નહોતા થતા એટલા વસઈમાં થતા હતા, અને બધાને સમજી લ્યો સારા એવા રિસ્પોન્સ મળતા હતા કે જામનગરથી, સિક્કાથી, આજુબાજુના જેટલા બધા ગામ છે એ બધા અહીંયા આવતા હતા। અને અત્યારે રસીકરણનું ચાલુ છે, તો રસીકરણમાં પણ એવું જ છે કે અમારે PHC સેન્ટરમાં 11 ગામ આવે છે, પણ આજુબાજુના જે લાખાવાડ સેન્ટરમાં છે એના પણ 4-5 ગામના આવે છે। સિક્કાના પણ પ્રોપર નગરપાલિકા CSC સેન્ટર હોવા છતાં પણ એ અહીંયા આવે છે, અને જામનગરનું જે જામનગરથી પણ ખોડિયાર કોલોની વિસ્તારમાંથી છે, કે પછી સમજી લો અમુક વિસ્તારમાં જેને વસઈ નજીક પડે છે એ બધા અહીંયા જ આવે છે। એવોર્ડ મેળવવા રાજ્ય લેવલનું NQAS પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત હોય છે, જે બાદ ભારત સરકારમાંથી નિમણૂક પામેલ તજજ્ઞ દ્વારા બહુ જ વિગતવાર 2 દિવસ માટે ચેન્નાઈથી ડોક્ટર ભારતી વેંકટેશન અને દિલ્હીથી ડોક્ટર મહેતાબ સિંહ દ્વારા મૂલ્યાંકન કરી તેનો રિપોર્ટ ભારત સરકારમાં રજૂ કરેલ અને તેમાં 94.20% સ્કોર મેળવી વસઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નેશનલ લેવલ NQAS પ્રમાણપત્ર તથા એવોર્ડ મળે